નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, NMMS માં મેરિટ માં આવવા માટે તમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, ચાલુ વિડિયો વર્ષ 2022-23 માં NMMS માં લેવાયેલી પરીક્ષા માં સામાજિક વિજ્ઞાન વિભાગના જે 35 ગુણના પ્રશ્નો છે તેની સમજૂતી અને જવાબ આપેલા છે. તો વિડિયોને તમે ધ્યાનપૂર્વક સાંભળો જેથી કરીને આ વિડિયોના પ્રશ્નો તમને યાદ રહી જાય. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 151. એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવી રહ્યો હતો. યાદીમાં કયા 3 રાજાઓ લખશે? એ સિયક, મુંજ, ભોજ. વિકલ્પ એ આપણો જવાબ છે, તમે યાદ રાખી લેશો. આગળ પ્રશ્ન 152. આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ ઔરંગઝેબના સમયમાં નિર્માણ પામેલ સ્થાપત્ય છે? જવાબ આવશે રાબિયા ઉલ દૌરાનનો મકબરો ઔરંગઝેબના સમયમાં નિર્માણ પામેલ સ્થાપત્ય છે. આગળ 153. એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને ગિરિદુર્ગ વિશે માહિતી આપી રહ્યા હતા. આ ગિરિદુર્ગ જોવા માટે કયા જિલ્લામાં ગયા હશે? તો જવાબ આવશે એ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને લઈને જૂનાગઢ ગયા હશે. આ જુઓ, ગુજરાતના નકશામાં અહીં જૂનાગઢનું સ્થાન તમે જોઈ શકો છો, જ્યાં એ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને લઈ ગયા હશે ગિરિદુર્ગ જોવા માટે. પ્રશ્ન 154. એક ભાઈ તુલસીદાસના 2 ગ્રંથ ખરીદવા માંગતા હતા, તેમણે કયા 2 ગ્રંથ ખરીદવાનું કહેશો? જવાબ વિનય પત્રિકા અને રામચરિતમાનસ, જે તુલસીદાસે લખ્યા છે. તો ફરીથી એકવાર બોલું છું, તુલસીદાસના 2 ગ્રંથ વિનય પત્રિકા અને રામચરિતમાનસ છે. પ્રશ્ન 155. એક શાળાના વિદ્યાર્થીઓ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાતે આવેલા છે. કયા વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કાર્ય કરાવેલું? વિદ્યાર્થી મિત્રો, ભારતના નકશામાં તમે ઓડિશાનું સ્થાન જોઈ શકો છો, સાથે પીસી સ્ક્રીન પર જુઓ ઓડિશાનું આ જગન્નાથપુરી મંદિર. એ ગંગવંશના રાજાઓએ બનાવેલું અને એ રાજાનું નામ છે અનંતવર્મન ચોડાગંગા નામના રાજાએ આ મંદિર બંધાવેલું હતું. પ્રશ્ન 156. એક ભાઈ દ્રવિડ શૈલીના મંદિરોનો અભ્યાસ કરે છે, નીચેનામાંથી કયું મંદિર એ અભ્યાસ માટે પસંદ કરશો? જવાબ આવશે વિકલ્પ બી, બૃહદેશ્વરનું મંદિર એ દ્રવિડ શૈલીનું મંદિર છે. જવાબ આવશે બૃહદેશ્વર એ દ્રવિડ શૈલીનું મંદિર છે. આગળ જોઈએ. પ્રશ્ન 157. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી છે? એ સિલિકા, એલ્યુમિના. આ જવાબ છે, યાદ રાખો, ભૂમિખંડની સપાટી સિલિકા એલ્યુમિના ખનિજોથી બનેલી છે. આગળનો પ્રશ્ન. એક વિદ્યાર્થી વાતાવરણના વિવિધ આવરણોની સ્તર રચના બનાવી રહ્યો છે. પૃથ્વીની સપાટીની ઊંચાઈ તરફ જતા આવરણો દર્શાવતો કયો વિકલ્પ સાચો છે? અહીં પાઠ્યપુસ્તકમાં તમે ચિત્ર જોયું છે, જેમાં શોભ આવરણ, પછી સમતાપ આવરણ, ત્યારબાદ મધ્યાવરણ અને છેલ્લે ઉષ્મા આવરણ અથવા બાહ્ય આવરણ આ રીતે છે. તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી. પ્રશ્ન 159. એક બેનને તેમના દીકરાના લગ્ન પ્રસંગે મીઠાઈઓ બનાવવા માટે વિવિધ વસ્તુઓની જરૂર છે. વસ્તુઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા માટે તેઓ કઈ નિશાનીનો આગ્રહ રાખશે? તો અહીં આપણે અર્થઘટન કરવું પડે કે મીઠાઈ એ ખાવાની વસ્તુ છે અને મીઠાઈ બનાવવા માટે દૂધ અને બીજી સામગ્રીમાં માવો આ બધાની જરૂર પડે. તો ખાવાની વસ્તુ પર એગમાર્કની નિશાની જોવા મળે છે. હોલમાર્ક એ સોનાની વસ્તુ કે સોના ચાંદીના જે ઘરેણા છે તેના પર હોલમાર્કની નિશાની જોવા મળે છે. ISI એ ખાવાની વસ્તુ ન હોય તેવી અન્ય પેકિંગની વસ્તુઓ પર ISI જોવા મળે છે, ISI માર્ક જોવા મળે છે. અને વૂલમાર્ક એ ઊનના કપડા પર જોવા મળે છે. પ્રશ્ન 160. 82 વર્ષની વયે સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ સંભાળનાર બિહારના જાગીરદારનું નામ જણાવો. બેગમ હઝરત મહાલ. અહીં બિહારના જાગીરદાર એ પુરુષ છે એટલે બેગમ હઝરત મહલ જવાબ આવશે નહીં.
ટાટિયા ટોપે નહીં આવશે. કુંવરસિંહ એ 82 વર્ષના હતા ત્યારે તેમણે સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું. તો જવાબ આવશે વિકલ્પ સી. 160 રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશને કારણે જમીન પર કઈ અસર જોવા મળે છે? જવાબ આવશે રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશના કારણે જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પ્રશ્ન 162 વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ થાય છે તે રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ સાથે થયા હતા. ભીમદેવ પ્રથમ કયા વંશનો રાજવી હતો? જવાબ આવશે ભીમદેવ પ્રથમ એ સોલંકી વંશનો રાજવી હતો અને તે ઉદયમતીના પતિ છે. પ્રશ્ન 163 દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ શું હતું? જવાબ આવશે દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ વિજયસેન હતું. પ્રશ્ન 164 ગુરુ નામ પરથી વિદ્યાનગરને રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ કયા વંશના હતા? ગુરુ નામ પરથી વિદ્યાનગરને રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ સંગમ વંશના હતા. પ્રશ્ન 165 કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો નથી? એ મંદિર બંગાળના અખાત પાસે આવેલું છે તો આ સાચું છે. બી રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મંદિરનું નિર્માણ થયેલું હતું તો આ પણ સાચું છે. સી મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. આ ખોટું છે. મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હતું. તો સાચો વિકલ્પ ન હોય તેવો વિકલ્પ સી છે. હવે યાદ રાખો કે આ કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ 166 અપૂર્વ સાહિત્યકાર અને તેમની કૃતિના જોડકા ગોઠવી રહ્યો છે, કયું જોડકું બંધ બેસતું નથી? જવાબ આવશે સાહિત્યકાર અને તેમની કૃતિના જોડકામાં પદ્માવત અને પદ્મનાભ, આ જોડકું બંધ બેસતું નથી. પ્રશ્ન 167 કૃષ્ણ ભક્તિના ગીતો કે પદો રચનાર તરીકે કોનો સમાવેશ કરી શકાય નહીં? ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ, સુરદાસ કે મીરાબાઈ? વિદ્યાર્થી મિત્રો, અહીં તુલસીદાસ એ ભગવાન રામના ભક્ત હતા અને તેઓ રામચરિતમાનસ તેમણે લખી છે. તેમના પદોમાં કૃષ્ણ ભક્તિ નથી. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ, સુરદાસ અને મીરાબાઈના ભજનમાં, ગીતોમાં, પદોમાં તમને કૃષ્ણ ભક્તિ જોવા મળશે. પ્રશ્ન 168 અવેસ્તા નામના પ્રાર્થના સંગ્રહમાં પસ્તાવા માટેની પ્રાર્થના આપવામાં આવેલી છે. આ ગ્રંથમાં માનનાર લોકો કયા સ્થળે પ્રાર્થના કરે છે? જવાબ આવશે અવેસ્તા નામના પ્રાર્થના સંગ્રહમાં પસ્તાવા માટેની જે પ્રાર્થના આપવામાં આવેલી છે એ ગ્રંથમાં માનનાર લોકો 11 નામના સ્થળે પ્રાર્થના કરે છે. પ્રશ્ન 169 હિમનદી દ્વારા લાવવામાં આવેલ વિવિધ પદાર્થો નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપોને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે હિમનદી દ્વારા લાવવામાં આવેલ વિવિધ પદાર્થો નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપોને ડ્રમલિન નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 170 આયાનાવરણ અને બાહ્ય આવરણ એવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલું આવરણ કયું? જવાબ આવશે આયાનાવરણ અને બાહ્ય આવરણ એવા બે પેટા વિભાગો વચ્ચે વહેંચાયેલું આવરણ ઉષ્માવરણ છે, જે અહીં તમને સૌથી ઉપર જોવા મળે છે. પૃથ્વી સપાટી પર સૌથી ઊંચાઈ તરફ છે. 171 ઈસવીસન 1698માં અંગ્રેજોને 3 ગામોની જમીનદારી મળી. આપેલ વિકલ્પોમાંથી એ 3 ગામની પસંદગી કરો. જવાબ આવશે સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર. અહીં સુરતમાં જમીનદારી મળી નથી અને સુરત અહીં વિકલ્પ એ, સી અને ડીમાં છે, એટલે એના આધારે આપણે વિકલ્પ બી સાચો છે. પ્રશ્ન 172 ભારતમાં ભૂતાપીય ઊર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા તમે ક્યાં જશો? જવાબ આવશે ભારતમાં ભૂતાપીય
ઊર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા માટે આપણે હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં જઈશું. પ્રશ્ન 173. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી કરી હતી? એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર, જે અહીં તમે ચિત્રમાં જુઓ છો. બી રાજેન્દ્ર પ્રસાદ, અહીં વચ્ચે છે. અને સી જવાહરલાલ નહેરુ, આ તરફ છે. ચોથું, સરદાર વલ્લભભાઈ પટેલ. આપણો જવાબ આવશે બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કામગીરી કરી હતી. તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. પ્રશ્ન 174. અંગ્રેજોએ કયા સ્થળે સૌ પ્રથમ પોતાની કોઠી સ્થાપી હતી? જવાબ આવશે અંગ્રેજોએ સુરતમાં સૌ પ્રથમ પોતાની વેપારી કોઠી સ્થાપી હતી. પ્રશ્ન 175. ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યું હતું? જવાબ, ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે બન્યો હતો. પ્રશ્ન 176. વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ છે? જવાબ, વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની દિલ્હી છે. ભારતના નકશામાં દિલ્હી ક્યાં આવેલું છે એ તમે આ નકશામાં જોઈ શકો છો. એ આપણી રાજધાની છે. પ્રશ્ન 177. દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે? એ ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, યમુના. જવાબ આવશે દિલ્હી, એ અહીં જુઓ, આ જે નદીનો વહેણ છે ત્યાં દિલ્હી છે, અને તે યમુના નદીનો પ્રવાહ બનાવ્યો છે. તો દિલ્હી યમુના નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન 178. જમશેદજી ટાટાએ સૌ પ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું? જવાબ આવશે જમશેદજી ટાટાએ સૌ પ્રથમ લોખંડનું કારખાનું ઝારખંડમાં આવેલું સાક્ચીમાં સ્થાપ્યું હતું. પ્રશ્ન 179. ઈસવીસન 1920માં ગાંધીજી અમદાવાદમાં શેની સ્થાપના કરી હતી? જવાબ, ઈસવીસન 1920માં ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. 180. સ્વામી વિવેકાનંદના માતાનું નામ જણાવો. જવાબ, સ્વામી વિવેકાનંદના માતાનું નામ ભુવનેશ્વરી દેવી છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને કોઈ પ્રશ્ન બાબતે તમે વધુ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.